આવનાર વર્ષમાં સુરત મનપાની ચૂંટણીને લઈ અત્યારની જ રાજકીય પક્ષોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ કોંગ્રેસે જનવેદના આંદોલન સાથે ગુરુવારથી શરૂ કરી હોય તો ભાજપે રાફેલ મુદ્દે કોર્ટને ક્લીન ચીટ પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગ સાથે ધરણા કર્યા હતા. ગુજરાતમાં અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે આવનાર 2020માં ચૂંટણી હોય જેને લઈ રાજકીય પક્ષોમાં ગરમાટો આવી ગયો છે અને તેના જ કારણે હવે રાજકીય કાર્યક્રમોની પણ શરૂઆત સુરતમાં થઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસ દ્વારા શુક્રવારે જનવેદના આંદોલન સાથે ધરણા કરાયાના બીજા જ દિવસે ભાજપ દ્વારા પણ પ્રદેશના તમામ શહેર અને જિલ્લામાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ મુદ્દે આપેલ ક્લીન ચીટ પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની જાહેરમાં માફી માંગે તેવી માંગ સાથે ધરણા યોજ્યા હતા. 2019નું વર્ષ ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં રાફેલ 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 કરીને એક જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું. રાફેલની અંદર ભ્રષ્ટાચાર થયો છે, બેફામ વાણી વિલાસ શ્રીમાન રાહુલ ગાંધીએ કરી હતી, પરંતુ આજે નામદાર સુપ્રીમ કોર્ટ, દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. ક્લીન ચીટ ભારતીય જનતા પાર્ટીવાળી કેન્દ્રની મોદી સરકારને ક્લીન ચીટ આપી છે, જેથી આજે રાહુલ ગાંધી સમગ્ર દેશની 130 કરોડની જનતા સમક્ષ માફી માંગે એના માટે અમે પ્રચંડ ધરણા પર ઉતર્યા છે. નમસ્કાર મિત્રો, કોંગ્રેસના સમયમાં જેટલા પણ શસ્ત્ર અંગેના સોદાઓ થયા એ દરેક સોદાઓની અંદર એ કોઈને કોઈ કમિશનના કિસ્સાઓ એ આખો દેશ જાણે છે. બોફોર્સનો હશે કે હેલિકોપ્ટરના સોદા હશે, આ દરેકમાં ખૂબ મોટા સોદાઓ થયા છે અને એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રાજીવ ગાંધી સહિત કોંગ્રેસના જે ઉચ્ચ નેતાઓ છે, ગાંધી પરિવારના લોકો કોઈને કોઈ રીતે એમાં જોડાયેલા રહ્યા છે એ પણ આખો દેશ જાણે છે અને માને પણ છે. અને એટલે જ પોતાની લીટી લાંબી નથી કરી શકતા, એટલા માટે નરેન્દ્ર મોદી સાહેબની અને ભારતીય જનતા પાર્ટી લીટીને નાની કરવા માટે એમણે રાફેલ સોદા જે પારદર્શક હતો, જેની અંદર કોંગ્રેસના સમયમાં થયેલા સોદા કરતાં પણ ઓછી કિંમતમાં અને વધુ શક્તિશાળી આ રાફેલ વિમાનો લેવાનો જે સોદો થયો એમાં એમણે શંકા ઊભી કરીને લોકોના મનમાં જે કોંગ્રેસ વખતે ભ્રષ્ટાચાર થાય છે એવો જ ભ્રષ્ટાચાર થયો છે એવો સાબિત કરવાનો પ્રયત્ન એમણે કર્યો, ઠસાવવાનો પ્રયત્ન એમણે કર્યો. પહેલીવાર પણ સુપ્રીમ કોર્ટ દ્વારા એમાં ક્લીન ચીટ આપવામાં આવી હતી ને છતાં પ્રશાંત ભૂષણ સહિતના અને આપના સંજયસિંહ જે સાંસદ છે એવા કેટલાક લોકોએ ફરીથી ફેરવિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કોઈપણ અરજીમાં કોઈપણ પ્રકારનું તથ્ય નથી, કોઈપણ જાતના પુરાવા નથી, એટલે આ અરજી સાંભળવા લાયક નથી એવું કરીને અમને બધી જ અરજીઓ એક ઝાટકે રિજેક્ટ કરીને ફરીથી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબના આ સોદાને પારદર્શક એમણે જાહેર કર્યો છે અને ક્લીન ચીટ આપી છે. અને એટલે સાથે સાથે બીજા કિસ્સામાં પણ જે સુપ્રીમ કોર્ટનું પણ નામ ઉછાળીને જે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પણ માને છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, એમાં પણ એમણે કોર્ટની માફી માંગવી પડી છે, બિનશરતી માફી માંગવી પડી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા એમની માફી સ્વીકારીને એમને ચેતવણી આપવામાં આવી છે કે બીજી વાર આ રીતના ખોટા નિવેદનો કરવાથી દૂર રહેવું અને કોર્ટને કોઈ જગ્યાએ ઇન્વોલ્વ કરવી નહીં, આવું પણ એમને સ્પષ્ટ સૂચના. એટલે એક પ્રકારની સજા છે આ માફી માંગીને સ્વીકારવી કોર્ટ દ્વારા, એટલે કે એનો ગુનો તો માનીએ જ છીએ પણ એને માફી આપીએ છીએ એ પ્રકારનો એનો અર્થ થાય છે. એટલે આવો ગુનાહિત માનસ ધરાવતા અને કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા માફી માંગીને એ મુક્તિ પામેલા રાહુલ ગાંધીએ આખા દેશની માફી માંગવી જોઈએ અને આવા બેજવાબદાર વર્તન કરવા બદલ એમણે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબની પણ માફી માંગવી જોઈએ. સુરત શહેર ભાજપ દ્વારા રાફેલ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગ સાથે યોજાયેલ ધરણામાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.